નમસ્તે બાળ મિત્રો, ઈલર્નિંગ ક્લાસમાં આપ સર્વે બાળકોનું સ્વાગત કરું છું. બાળ મિત્રો, આજે આપણે વિષય લઈશું ગણિત. અને ગણિત વિષયમાં આપણે અંક તો શીખી ગયા 1 થી 100 સુધીના, બરાબર ને? અને સાથે સરવાળા અને બાદબાકીના દાખલા પણ. હવે બાળકો, આપણે ઘડિયા પણ સાથે શીખતા હતા. 1 એકાનો ઘડિયો, 2 એકાનો ઘડિયો અને 3 એકાનો ઘડિયો તમે શીખી જ ગયા છો. હવે આજે આપણે લઈશું 4 એકાનો ઘડિયો. 4 એકાનો ઘડિયો કેવી રીતે લખશું અને એને કેવી રીતે વાંચી શકાય એ આપણે જોઈએ. તો ચાલો શીખીએ 4 એકાનો ઘડિયો. બાળકો, 4 એકાનો ઘડિયો કેવી રીતે લખશો? જો તમે 4 × 1 = 4, તો વાંચી શકાય 4 × 1 = 4. શું વાંચી શકાય? 4 × 1 = 4. પછી 4 × 2 = 8, એટલે કે 4 × 2 = 8. 4 × 2 = 8, વાંચી શકાય 4 × 2 = 8. 4 × 2 = 8, પછી કેટલા આવશે? 4 × 3. 4 × 3 = 12, વાંચી શકાય 4 × 3 = 12. શું વાંચી શકાય? 4 × 3 = 12. 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12. 4 × 3 પછી કેટલા આવશે? ચોકે ચોકે, બરાબર, ચોકે ચોકે 16. 4 × 4 = 16. 4 × 4 = 16, એમ પણ વાંચી શકાય અને ચોકે ચોકે 16 એવી રીતે પણ વાંચી શકાય. ચોકે ચોકે 16. પછી 4 × 5 = 20. 4 × 5 = 20 એવી રીતે પણ બોલી શકાય અને 4 × 5 = 20. તમને જે રીતે સહેલું પડે એ રીતે તમારે આ ઘડિયો પાકો કરી લેવાનો. 4 × 6 = 24. 4 × 6 = 24. 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12, ચોકે ચોકે 16, 4 × 5 = 20 અને 4 × 6 = 24. 4 × 6 પછી કેટલા આવશે? 4 × 7. 4 × 7 = 28. 4 × 7 = 28. અને 4 × 7 પછી 4 × 8. 4 × 8 = 32, અથવા 4 × 8 = 32. યાદ રાખવાનું, 4 × 8 = 32 થાય. અને 4 × 9 = 9, વેરી ગુડ. 4 × 9 = 36. 4 × 9 = 36 એમ પણ બોલી શકાય અને 4 × 9 = 36 પણ બોલી શકાય. અને 4 × 10, વેરી ગુડ. 4 × 10 = 40, અથવા 4 × 8 = 40, અથવા બોલી શકાય 4 × 10 = 40. હવે બાળકો, તમે 4 એકાનો ઘડિયો જોયો, બરાબર? આપણે હવે ફરી વખત જોઈ લઈશું. જુઓ બાળકો, તમારે મારી સાથે બોલવાનો છે. 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12, 4 × 4 = 16, 4 × 5 = 20, 4 × 6 = 24, 4 × 7 = 28, 4 × 8 = 32, 4 × 9 = 36, 4 × 10 = 40. શું થયું? આ 4 એકાનો ઘડિયો. બાળકો, હવે આપણે 4 એકાનો ઘડિયો
લખીને પાકો કરીશું. ઓકે, હવે જો તમે 4 1 4 4 2 8 એવી રીતે બોલ્યા એમ પણ પાકો કરી શકાય અને આવી રીતે પણ લખી શકશો. 4 4 16 4 5 20. પછી આપણે આગળ જોઈએ. 4 6 24. 4 7 28. 4 18 32. 4 9 36. અને 4 10 40. આવી રીતે લખી લખીને પણ પાકું કરવાનું છે. જો બાળકો, 4 1 નો ઘડ્યો તમારી તમારી ગણિતની ફેર બુકમાં, એટલે કે ખાનાવાળી બુકમાં તમારે સરસ રીતે 4 1 નો ઘડ્યો 5 વખત લખવાનો છે અને 4 1 નો ઘડ્યો પણ સરસ રીતે પાકો કરી લેવાનો. ઓકે બાળકો, આજ માટે એટલું જ. થેન્ક યુ.